ધુંધાળો દુઃખ ભંજણો સદાય બાળાવેશ, પ્રથમ પેલા સમરીએ એ દાદા, પ્રથમ પેલા સમરીએ તમને ગૌરી નંદ ગણે. એવા ગણપતિની વંદના કરતા દાદાને લાડ લડાવીએ તો કે કુંભગડુલો ભરી એ લાયો મારો સાયબો, કુંભગડુલો એ કુંભગડુલો ભરી એ લાયો મારો સાયબો, આ શંખ જલ કેરી ધાર, શંખ જલ કેરી ધાર, હાલો મારી સૈયરો કે હાલો મારી બેનો, હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ. હાલો મારી બેનો, હાલો મારા સંતો ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ. એક પણ રૂપિયો આ મંચ ઉપર બેઠેલા કલાકાર નહીં લઈ જાય.
પણ તમે આજે સરસ મજાનું કાર્ય જે કર્યું છે અપના ઘર એ ભગવત કાર્યની અંદર એ પૈસા તમારે અહીંયા મૂકીને જવાના છે. તમે જ્યાં વાપરો ત્યાં તો આપને મોજ આવે, હિલોડા આવે, ત્યાં પડકારા તો કરો જ છો, તાળીના ગડગડાટ પણ કરો છો, મોજ આવે ત્યાં ખીચામાં હાથ નાખજો પોતપોતાના. જોકે આ તો પોતાના જ ખીચામાં હાથ નાખે, પણ તમને જ્યાં મોજ આવે અને ગોર કરવાનું મન થઈ જાય તો અમારે ભલે લઈ ન જવાના હોય પણ અમે ભાળીએ ને તો અમને મોજ આવે. પૈસો વસ્તુ એવી છે ને સાહેબ. હાલો પાટીદાર ભાઈઓ, ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ. ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ. અને એમાં કાઠિયાવાડમાં જે ગણપતિની વંદના થતી વર્ષો પહેલા રામસાગરના હાથવારે સાહેબ એક હાથમાં મંજીરું રહી ગયું હોય જે ગંગા સતીના વાનવાય એ જ કાઠિયાવાડની તોરલ દેનાર જેથી સાતત્યા કાઠીના ઘેરેથી જેસલ જાડેજો કદાચ અમારા હોરટનો મહેમાન થયા છે અને એ રામસાગરના રણકારે જેના ભક્તિના બીજક રૂપ આવી ગયા છે સાહેબ. જેથી કાંઈ સાઉન્ડ નહીં પણ અંતરના ભાવથી જ્યારે ગવાતા રામસાગરના હથવારે ભજન અને ગણપતિ દાદાની વંદના થતી. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને પ્રથમ પેલા રે તમને સમરે સ્વામી તમને સુધા સીધી ના આગે વાત મારા દેવતા મેર કરો ને મારા જ રે મેર કરો ને મારા જ રે
पांच लाडूड़ा तुमने पाय धरू रे स्वामी तुमने सुधा पांच लाडूड़ा रे पाय धरू रे स्वामी तुमने सुधा सेवक ने कर जो सहाय मारा देवता मेर करो ने मारा दे मेर करो ने मारा दे विनती रे स्वामी तुमने सुधारा राव करण सिनिहा विनती रे स्वामी तुमने सुधारा सेवक ने कर जो सहाय मारा देवता सेवक ने कर जो सहाय मारा देवता मेर करो ने महाराज रे 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 भारी ए बालाजी हमें आत्मा रो भरोसो मने भारी ए जीव गंगो गिरनारी रे बाबू गिरनारी रे गिरनारी बाबू गिरनारी रे तारो रे भरोसो ने भारिया हो शू कह लीलियों ने पीलियों मारी धोली रे धजा पारी ए बाबा जी मां ए जुन धोली रे धजा पारी ए जीव करो दा ए गिरनारी रे बाबू गिरनारी रे गिरनारी रे बाबू बाबू आजे तो तुमने मौज करावी छे पण एक वार अहीं बैठेला दरेक कलाकार ने मजा क्यारे आवे मैं तुमने केम कीधुं तमारा हाकला तमारा पड़कारा तमारी मौज एना थकी ज अमने मौज आवे
આમે પેલા કીધું હસમુખા અને હેતાળવા વળી મરકીને બોલે વેણ એને કાંટોય કદીને વાગજો ભલે હોય પારકાશે. હસમુખો માણા હોય એ કાયમને માટે અમને ગમે અને મીંઢાની બાજુમાં તો બેહવાની હું તમને બધાને ના પાડું છું. મીંઢાની બાજુમાં બેહવું નહીં, મીઠી બાય હોય તો એને બેનપણી કરવી નહીં અને મીંઢાને વેવાય ન કરવું. ચોખ્ખી સલાહ, મીઠો નહીં હારો, દાંત ગાટતો હોય બોલતો હોય, હસમુખાને હેતાળવા. અને આપણી ભૂમિ એવી છે સાહેબ, શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે અને કુંવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. અરે બાપ, અજબ તાસીર છે મારા ભારતની ભૂમિની, અહીં મહાભારત વાવો તોય ગીતાજી નીકળે. એક શબ્દની શોધ કરવા નીકળો તો અહીંયા ગ્રંથના થોકે થોક ફર્યા છે સાહેબ. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે અને કુંવો એક ખોદો ત્યાં તો નીચે આખી સરિતા હાલી જતી હોય. અને અજબ તાસીર ભારતની ભૂમિની, વિચાર તો કરો કે કૃષ્ણ પરમાત્મા ટચલી આંગળીએ સુદર્શન ચક્ર ફેરવનારો. વસુદૈવ વસુતમ દેવમ કંચચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતનો તાત એ ખૂણામાં બેઠો બેઠો નથી, ગીતા લખવા બેઠો પણ કુરુક્ષેત્રના મેદાનમાં. સાહેબ, જે ભૂમિની માલિકોએ પગ મૂકતા વેર ઊભા થઈ જાય એ ભૂમિમાં ઊભો ઊભો મારો કનૈયો સાહેબ ગીતાજી જેવો ગ્રંથ આપી દે. અને ગીતાજી જેવા ગ્રંથ માટે હું એવું જાહેરમાં બોલું છું કે 1000 તમારા જીવનના પ્રશ્નો હોય એનું લિસ્ટ લઈ અને તમારે બેસી જવાનું. 1000 પ્રશ્નોનું લિસ્ટ લઈ અને શ્રીમદ ભાગવત ગીતાનું જ્યાં કથન થતું હોય ત્યાં તમારે બેસી જવાનું. વગર માગ્યા તમારા પ્રશ્નોના જવાબ મળવા માંડે, એમાં એક પણ જવાબ બાકી ન રહીએ સાહેબ, પ્રશ્ન બાકી ન રહીએ કે એનો જવાબ ન મળે. જો એક જવાબ બાકી રહી જાય તો માનવાનું કાં તમારા સાંભળવામાં ખામી છે અને કાં વક્તામાં ખામી છે, બાકી ગીતાજીમાં ખામી નથી. આખા વિશ્વને સાહેબ એની તોલે. શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે, કુંવો એક ખોદું ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર ભારતની ભૂમિની, અહીં મહાભારત વાવું તો ગીતાજી નીકળે. અને હજી દેખાય છે લક્ષ્મણની ગાળેલી લક્ષ્મણ રેખાઓ. મારે ભારતની ભૂમિમાં જોવા, અહીંયા આપણે ક્યાંય થાંભલા નથી મૂકવા પડ્યા, પણ ભાઈઓ આ બાજુ બેઠા છે, બહેનો આ બાજુ બેઠા છે, એનું કારણ હજી દેખાય છે લક્ષ્મણની ગાળેલી લક્ષ્મણ રેખાઓ, જ્યાંથી રાવણ જેવા પાપિયા બીતા બીતા નીકળે. અને કદાચ જનક જેવો રાજવી હજી હળ આકે ને આ ધરતીમાં, તો હજી આ ધરતીમાં બાપ ક્યાંક સીતાજી નીકળે, હજી ક્યાંક સીતાજી નીકળે. આવી આપણી ભારતની ભૂમિ છે. અને બહુ સાચી વાત છે, માણસ તરીકે અહીંયા આવ્યા છે, કંઈક કરીને જવું જોઈએ. કવિ દાદબાપુએ હમણાં મસ્ત કવિતા મને યાદ આવી એટલે કહી દઉં કે એક રંગો નહીં રંગ પલટીને આવ, માણસને કીધું છો, એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ગીડ્યો છે જરાક હટીને આવ. એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ગીડ્યો છે જરા હટીને આવ. અને એનાથી આગળ ચીલે ચીલે તો પૈડા હાલે, ચીલે ચીલે તો પૈડા હાલે. અરે તું તો ચેતક છો જરાક આડો ફંટીને આવ, તું તો ચેતક છો આડો ફંટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. અને એનાથી આગળ શેરમાં શેર અને પાશેરમાં પાશેર, આમ એક હરખો જોખામાં. શેરમાં શેર અને પાશેરમાં પાશેર, આમ એક હરખો હાવ જોખામાં. કાં થોડોક વધીને આવ, કાં થોડોક ઘટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. સાહેબ, અમે ઘણા ગામના પ્રોગ્રામ કર્યા પણ તમે જે આ કામ કર્યું છે ને, કઈક હટીને આવે એવું કામ કર્યું છે ને, એટલે મોજ આવે છે. જોરદાર તાળીના ગડગડાટ સાથે એવું જ કઈક હટીને આવે એવી ભવ્ય રજૂઆત લઈ અને ગુજરાતનું ગૌરવ અને બારોટ સમાજના દીકરીબા એટલે અમારે શીતલબેન બારોટને જોરદાર તાળીના ગડગડાટ થી આવકારીએ. શીતલબેન બારોટ આજ રોજ એવા
ભીગોડી ગામના આંગણે જ્યારે એવા લક્ષ્મી નારાયણ એવા કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા જ્યારે આવું સુંદર ભવ્ય લોકડાયરાનું આયોજન થયું હોય મારા બાપ, ત્યારે તમામ પધારેલા માતા વડીલો ભાઈઓ બહેનોના શરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું મારા બાપ. ત્યારબાદ જેના આયોજનને માન દઈને અમે સૌ ઠેક નડિયાદથી પધાર્યા છીએ કલાકારો, એવા મારા મુકેશભાઈના શરણોમાં વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે જેના સાનિધ્યમાં હું ને તમે મળ્યા છીએ, ત્યારે એવી જોરદાર લક્ષ્મીનારાયણની જય બોલવી છે, મા ઉમિયાની જય બોલવી છે. ત્યારે તમામ બેઠેલા માતા વડીલો ભાઈઓ બહેનોને એક ખાસ નંબર વિનંતી છે કે જ્યારે મા ઉમિયાની જય બોલવી છે ત્યારે મારી સાથે બે હાવ તૂચા કરીને એવી મા ઉમિયાની જય બોલીશું. બોલીએ ઉમિયા માતની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, ખોડિયા શ્રીમુગલ માતની જય, બોલી આશાપુરા મઢવાણી માતની જય, મોમાઈ માતની જય, ઓ નમઃ પાર્વતી પદ હર હર શબ્દ ઉચ્ચારણ માતુ સરસ્વતી મને મતિયા જો મા શબ્દ ઉચ્ચારણ માતુ સરસ્વતી શબ્દ આજ તું આઈ માં અમને અહિયા બતાવજે, ઓહો હું તો ગુણ ગાવું દિન ને રાત, મંગલ કરો મંગલ કરો ને હનુમંત, મંગલ કરો ને ગણપતિ,
करो ने भगवन मंगल करो ने मासरा मंगल करो ने भगवन જેના શાંતિમાં હું તમે મળ્યા છે એવા ભગવતી આઈમા ઉમિયા માને તો યાદ કરવા છે પણ એક પહેલા એક બારમી દીકરી છું માટે સૌપ્રથમ મારી વાણીની શરૂઆત ભગવતી આઈ મોગલને અરજ કરીને મારી વાણીની શરૂઆત કરી ત્યારે કેમ કે જે દી મોઢે મારી ઉમિયામાં છે મારી આશાપુરામાં છે પૂનમનો ચંદ્ર માં કેતા આંખો મુખ ઉઘડે અને બાપ કહેતા થઈ જાય છે બંધ આ મારો બાપ હુરજ બપોરનો છે પછી એમાં પછી મોગલ હોય ખોડલ હોય સોનબાઈ હોય આવડો હોય ઉમિયામાં હોય ઈ નવે લાખ રૂપિયાળી જ્યારે પૂનમનો ચંદ્ર હોય ને ત્યારે અમારા કાઠિયાવાડના કવિ જ્યારે ભગવતી આઈ મોગલ વિશેનો ભાવ વરદાન કવિ લખતા હોય બાપ તો શું લખે કેમ કે નથી પહેરી થઈ આજ તું નથી નિંદાર નથી પહેરી થઈ માં આજ તું નથી નિંદાર માં ઘેરાણી મોગા એ કેમ કે આપણા અંતર માં પુકારા નથી માટે માતાજી આપણો સાધુ કેમ ભળે અને પછી જ્યારે ઈ અંતરનો હાચો હાલીમાં પછી મોગલ હોય હોયામાં હોય આશાપુરામાં હોય ઈ માની આગળ જેને આપણે આપણું ગમે ઈ દુઃખ હોય ઈ માની આગળ જેને ખાલી એક સાચો આંસો પાડી દો યા એક હાચો હાકલો કરી દો પછી ઈમાં મોગલ હોય ઉમિયામાં હોય એમાંને આપણો હાચો હાથ સાંભળો પડે સાંભળો પડે ને 100% સાંભળો પડે મારા બાપ અને પછી ઈ માની મેર થાય ત્યારે ઈમાં ઉમિયા મેર કેવી કરે એ મેર કરી દે ને એ મોગલ માં Thank you.
મુગા એ મેર કરી દે ને એ યુપિયા માલી લાલી 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 કરી દે ને માડી તુજે વધાઈ પર પ્રેમથી વરસ્યો ત્યારે સૌ પ્રથમ એવા સુંદર માં ઉમિયા માના ભજન થી મારી વાણી ની શરૂઆત કરીશ ત્યારે
આશીર્વાદ થઈ જાય ને ત્યારે બાપ ઋણ આશીર્વાદ કહેવા હોય અને જ્યારે
એવા આશીર્વાદ જ્યારે લક્ષ્મીનારાયણના થતા હોય, મા ઉમિયામાના થતા હોય ને ત્યારે મારા બાપ આવા શિવના કાર્ય થતા હોય ત્યારે હે માતા રાય આશીર્વાદ મને બહુ ફળ્યા છે, એ ઉમિયામાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે. આશીર્વાદ આ પાટીદારોને ફળ્યા છે, આ મારા
सहारा